અંકલેશ્વરના ખરોડ ગામે થયેલી 15,000 રૂપિયાની ચોરીના બનાવમાં સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના ઉભા ફળિયામાં રહેતા યુનુસ મોહમ્મદ ભૈયાર જેઓના સગા સંબંધીમાં ગતરોજ મોતના પ્રસંગે તેઓ ઘરે તાળું મારી રવિદ્રા ગામે ગયા હતા. તે દરમિયાન ગત રાત્રિના વહેલી સવારે ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી બંધ ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રૂમમાં રહેલા કબાટને પણ તોડી કબાટમાં રહેલા સામાનને વેરવિખેર કરી નાખ્યો હતો અને તિજોરી તોડી રૂપિયા 15,000 ચોરી કરી લીધા હતા. જ્યારે પાછળના રૂમમાં રહેલા લાકડાના પિંજરાને પણ તોડી ફોડી હતું. જોકે તેમાંથી કોઈ કંઈ હાથ ન લાગ્યું હતું. બંધ મકાનનું તાળું તૂટેલું સામેના ઘરથી જોતા ઘર માલિક યુનુસ મોહમ્મદ ભૈયારને જાણ કરતા તેઓ ખરોડ ગામ દોડી આવ્યા હતા અને અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવીમાં તપાસ કરતા એક બાઇક ઉપર બે ઈસમો મોઢા ઉપર કપડાથી બુકાની બાંધી ઘર પાસે આવ્યા હોવાનું જણાવ્યું આવ્યું હતું. જે ઘટના સંદર્ભે યુનુસ મોહમ્મદ ભૈયાટે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાબતની અંકલેશ્વર તાલુકા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 28 સપ્ટેમ્બરના રાત્રિના સમયે જુમ્મા મસ્જિદની સામે રહેતા આરીફભાઈ પટેલના બંધ ઘરને નિશાન બનાવી અંદાજિત રૂપિયા 3.72 લાખની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. તે સમગ્ર ઘટના બનાવમાં પણ ચોરીના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેની તપાસ પણ ચાલી રહી છે. ખરોડ ગામે થયેલી ચોરીની સમગ્ર ઘટના બનાવને જોતા ચોરો બહારથી ગામમાં પ્રવેશી બંધ ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે સ્થાનિક ગામની કોઈ વ્યક્તિ કે આજુબાજુ રહેતા ભાડુઆતો પૈકી કોઈ જાનભેડુઓને આ ચોરીના બનાવમાં સહજ સહકાર બાબત શંકા કુશંકા વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ ટેકનોલોજી હોવા છતાં પોલીસે ચોરોને પકડવામાં નિષ્ફળ નીવડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ટેકનિકલ સર્વેલન્સમાં તસ્કરો સીસીટીવીમાં કેદ થયેલા જોવા મળી રહ્યા છે, છતાં પોલીસ તેમની ઓળખ કે ધરપકડ કરી શકતી નથી.